रेडियो सिटी वार्ता डॉट कॉम। इमेजिन करो હિમાલયના ઊંચા પર્વતોની વચ્ચેનો લીલોછમ વિસ્તાર, જેમાં જ્યાં નજર પડે ત્યાંથી નાના નાના ઝરણા ફૂટી નીકળ્યા છે, અને આ નાના ઝરણાઓની વચ્ચે જાણે પોતાના સ્થાનને મજબૂત બનાવતો હોય એવો એક નાનો સરખો ધોધ પણ વહે છે, અને એક સુંદર સુકન્યા પારદર્શક સફેદ સાડીમાં એ ધોધની નીચે નાતી નજરે પડે છે. બેકગ્રાઉન્ડમાં વાગે છે ગુડ મોર્નિંગ રેડિયો સિટી 91.1 ટ્યુન ઇન કર્યું છે તમે, મારું નામ છે પૂજા. ઇન્ડિયન સિનેમાનું આ આઇકોનિક સોંગ, આના જેવા અને આનાથી અલગ બીજા અદ્ભુત ગીતો અને અદ્ભુત ફિલ્મોનો ખજાનો આપણા માટે કંઈ નવી વાત તો નથી. આજે ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જો વાત કરીએ તો 183 બિલિયન ઇન્ડિયન રૂપીઝની વર્થ ધરાવે છે, પણ એ આ ઇન્ડસ્ટ્રીની શરૂઆત થયાના 125 વર્ષ પછી. ક્યારેક તો એવો સમય હતો ને કે જ્યારે ભારતમાં ફિલ્મો શું એ કોઈને ખબર જ નહોતી, અને બહુ જ જૂની વાત નથી આ, માત્ર 125 વર્ષ પહેલાની જ આ ઘટના છે. આજે 7 જુલાઈ 2021 ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી વોઝ બોર્ન ઓન ધીસ ડે ઇન 1896, અને એટલે આજે વાર્તા ડોટ કોમમાં તમને ભારતમાં સિનેમાની શરૂઆત આ વિષય પર વાર્તા કહેવાની છું. વેરી ઇન્ટરેસ્ટિંગલી, જે ફિલ્મીપણું હવે આપણા જીન્સમાં વસી ગયું છે ને, એ આજથી 125 વર્ષ પહેલા ફિલ્મો શું હોય એ કોઈને ખબર નહોતી. યુરોપિયન્સે ભારત પર આક્રમણ કરીને રાજ કર્યું ને, એમાં જે થોડી ઘણી સારી બાબતો એમણે આપણને આપી એમાંની એક બાબત એટલે સિનેમા. 19મી સદીમાં બે ફ્રેન્ચ ભાઈઓ જે લ્યુમિયર બ્રધર્સના નામે ખૂબ જ પ્રચલિત હતા, એમણે ભારતમાં સિનેમા ઇન્ટ્રોડ્યુસ કર્યું, અને એમનો ફાળો છે, એમના શીરે આ ફાળો જાય છે. લુઈસ નિકોલસ લ્યુમિયર અને લુઈસ જીન લ્યુમિયર, આ બે લ્યુમિયર બ્રધર્સ બેઝિકલી ફોટોગ્રાફી ઇક્વિપમેન્ટ્સના મેન્યુફેક્ચરર હતા, અને બંને પોતાની સિનેમેટોગ્રાફી મોશન પિક્ચર સિસ્ટમ માટે ખૂબ જાણીતા હતા. શરૂઆતમાં એમણે પેરિસમાં પોતે શૂટ કરેલી ફિલ્મો અને ફોટોગ્રાફ્સનો એક શો ગોઠવ્યો વિથ અ ક્લોઝ ઓડિયન્સ, અને એમાં એમણે જોયું કે કલરફુલ પિક્ચર્સ કરતાં બ્લેક એન્ડ વ્હાઇટ મૂવિંગ વિડીયોઝને ઓડિયન્સનું વધુ અટેન્શન મળી રહ્યું છે. એન્ડ દે સ્ટાર્ટેડ મેકિંગ શોર્ટ ફિલ્મ્સ. આવી જ 6 સિલેક્ટેડ શોર્ટ ફિલ્મ્સ લઈને આ લ્યુમિયર બ્રધર્સ ભારત આવ્યા, અને 1996 સાલની 7મી જુલાઈએ એમણે મુંબઈની પ્રખ્યાત વોટસન હોટેલમાં 6 શોર્ટ ફિલ્મ્સનું સ્ક્રીનિંગ રાખ્યું, જેના માટેની ટિકિટ એ જમાનામાં 1 રૂપિયો રાખવામાં આવેલી. ઇમેજિન દેટ, ધેટ્સ અ હ્યુજ કોસ્ટ. એન્ડ દેટ વોઝ ધ ફર્સ્ટ એવર ટાઈમ જ્યારે ભારત અને ભારતીયો આ બંને ફિલ્મથી ઇન્ટ્રોડ્યુસ થયા, કે પછી ફિલ્મો એમના માટે ઇન્ટ્રોડ્યુસ થઈ. એ વખતે બહુ જ જાણીતા અખબારોએ આ ઘટનાને મિરેકલ ઓફ ધ સેન્ચુરી ગણાવીને ફ્રન્ટ પેજ પર આના સમાચારો છાપેલા. આ ઘટના પછી બહુ જ જલ્દી ભારતમાં કલકત્તા અને મદ્રાસ, એટલે કે હાલના કોલકાતા અને ચેન્નાઈ, એ બંનેમાં મોશન પિક્ચર્સ ઇન્ટ્રોડ્યુસ થયા. જે 6 ફિલ્મો આ પહેલાના ફિલ્મ સ્ક્રીનિંગ દરમિયાન લ્યુમિયર બ્રધર્સે દર્શાવેલી, એમના નામ હતા એન્ટ્રી ઓફ સિનેમેટોગ્રાફી, ધ સી બાથ, અરાઇવલ ઓફ ધ ટ્રેન, ધ ડિમોલિશન, લેડીઝ એન્ડ સોલ્જર્સ ઓન વ્હીલ્સ, એન્ડ લિવિંગ ધ ફેક્ટરી. ફેસિનેટિંગ ઇઝન્ટ ઇટ? વેલ, અત્યારે જો આપણને આટલું ફેસિનેટિંગ લાગતું હોય તો એ સમયમાં ઇમેજિન કરો કે લોકોને કેટલું બધું ફેસિનેટિંગ લાગ્યું હશે. અને લાગેલું જ. આ ફિલ્મ સ્ક્રીનિંગનો રિસ્પોન્સ એટલો બધો ઓવરવેલમિંગ હતો કે લ્યુમિયર બ્રધર્સને તરતના જ અઠવાડિયે, એટલે કે 14મી જુલાઈ 1896 દિવસે એક બીજું સ્ક્રીનિંગ ઓર્ગેનાઇઝ કરવું પડેલું, અને આ વખતે મુંબઈના બીજા એક પ્રખ્યાત નોવેલ્ટી થિયેટરમાં. આ વખતે 6 ને બદલે 24 ફિલ્મો સ્ક્રીન કરવામાં આવી. ભારતમાં ફિલ્મોના એ શ્રી ગણેશ હતા. આ ઘટના એ વખતે ભારતમાં સેન્સેશન બની ગયેલી, અને એના પછીના જ વર્ષે પ્રોફેસર સ્ટીવન્સને કલકત્તાના સ્ટાર થિયેટરમાં એક શો પરફોર્મ કર્યો, જેને એક ઇન્ડિયન ફોટોગ્રાફર હીરાલાલ સેન દ્વારા શૂટ કરવામાં આવ્યો, અને એના પરથી ભારતની સૌથી પહેલી પોતાની ફિલ્મ બની. ઇટ વોઝ અ ડોક્યુમેન્ટરી ફિલ્મ જેનું નામ અપાયું ધ ફ્લાવર્સ ઓફ પર્શિયા. બસ ત્યારથી શરૂ કરીને ગઈકાલે કરણ જોહરે રણવીર સિંહ અને આલિયા ભટ્ટની સાથે જે ફિલ્મ અનાઉન્સ કરી છે, રોકી ઓર રાની કી પ્રેમ કહાની, ત્યાં સુધી આપણે મસ્ત અને આપણી ફિલ્મો જબરદસ્ત ચાલ્યા જ કરે છે અને ચાલતી પણ રહેશે. તો આજની વાર્તા ડોટ કોમ પોડકાસ્ટની આ વાર્તા
ભારતમાં સિનેમાની શરૂઆત તમને કેવી લાગી એને લઈને તમારા સજેશન્સ અને ફીડબેક્સ મને ચોક્કસ વોટ્સએપ કરી દેજો. એની સાથે એવો જો કોઈ વિષય હોય જેના પર તમે વાર્તા સાંભળવાની ઈચ્છા ધરાવતા હો તો એ પણ મોકલી આપજો તમારા નામની સાથે આ જ નંબર પર. This is Pooja signing off for the day. મળું તમને આવતીકાલે સવારે sharp at 7. Till then you keep listening to Radio City 91.1. આવજો. Radio City Varta.com.